एक बाजु गरीब एक बाजु पैसा वालो एटले पैसा वाला ना बेग मा एक सरस मजानी कीमती वॉच एटले घड़ियाळ हती। गरीब ना छोकरा ने पैसा नहीं वेत नहीं घड़ियाळ लेवानो एटले नक्की करू लाई ने चोरी लऊं। एटले पैसा वाला ना जे बेग हती एमाथी एने घड़ियाळ चोरी लीधी। એટલે પૈસા વાળાનો છોકરો નાનો હતો ને એને સાહેબ ને શિક્ષક ને વર્ગખંડમાં ફરિયાદ કરી મારી ઘડિયાળ છે મારી વોચ છે ચોરાઈ ગઈ છે તમે મને ગોતી દો આ રૂમમાં છે બીજે ક્યાંય નથી। શિક્ષક તો હોશિયાર હતા સમજદાર હતા એને બધા છોકરાને ઉભા કર્યા ઉભા થાવ બધા છોકરા ઉભા થયા અને કીધું બધા આંખો બંધ કરી દો બધા આંખો બંધ કરી દીધી અને પછી શિક્ષકે ઘડિયાળ લઈ બેગમાંથી જેને ચોરી હતી ને બેગમાંથી કાઢી અને બધાને કીધું આંખો ખોલી નાખો આંખો ખોલી નાખો ઘડિયાળ લઈ અને જે રૂપિયા વાળાના છોકરાના બેગમાંથી ઘડિયાળ ગઈ હતી એને કીધું કે લે બેટા તારી ઘડિયાળ છોકરો રાજી થઈ ગયો। આ વાતને એક વરો બે વરો ત્રણ વરો પાંચ વરો પંદર વરો વીસ વર્ષના વાણા વીએ ગયા। ચોરી કરવા વાળો છોકરો એના જે શિક્ષક હતા એને જોઈ ગયો જેને ચોરી કરી હતી ઘડિયાળની તેથી પાસબુકમાં ભરતો એ મોટો જુવાન થઈ ગયેલો સાહેબને જોઈ ગયો ઓળખી ગયો ઓહો આ તો મારા સાહેબ છે શિક્ષક છે મારા લાકડી પડે પગમાં પડી ગયો આંખમાં જે આહુડું પડ્યું પોતાના શિક્ષકને એટલું કહે છે કે સાહેબ તેથી મેં ઘડિયાળ ચોરી લીધી કારણ કે અમારી આગળ પૈસા નહોતા ગરીબ હતો મેં ઘડિયાળ ચોરી લીધી તમે મારી બેગમાંથી ઘડિયાળ લઈ લીધી પણ તમે મને એમ ન કીધું કે રૂમમાંથી બહાર નીકળી જા તું હરામી છો તું પાપી છો તું ચોર ચોર છો આવું તમે કીધું જ નહીં મને તમે કાંઈ ન બોલ્યા એ કારણ હજી મને સમજાણું નથી મને ઠપકો શું કામ નો આપ્યો મને શું કામ તમે વેચ્યા નહીં ઘડિયાળ મેં ચોરી લીધી હતી મને શું કામ ઠપકો ન દીધો। કીધી શિક્ષક બહુ સારો જવાબ આપે છે જેને ભણાવતા ને બહુ સારો જવાબ આપે છે તે વાત કરીને મને ઠપકો ન દીધો મને વેઢ્યા નહીં મને રૂમ બહાર ન કાઢ્યો મને ચોર ન કીધો પણ બેટા તમને જે ક્લાસમાં ઉભા કર્યા ને કે હા સાહેબ ત્યારે મેં કીધું તું બધે આંખ તું બંધ કરી દો કરી હતી ને કે હા સાહેબ તેથી મેં ભેળી આંખ બંધ કરી દીધી હતી ક્યાંથી નીકળે મને ખબર નથી ઘડિયાળ યાર આંખ મારી બંધ હતી હું ઘડિયાળ ગોતવા નીકળ્યો કોની બેગમાંથી નીકળી મેં નથી જોયું। આવા શિક્ષકની નીચે જે ભણે ને ઈ જીવનમાં ડંકા મારી એક એક મને નથી ખબર ઘડિયાળ કોને છૂરી હતી મેં આંખ બંધ રાખી હતી એટલે ખબર નથી મારી આંખમાં કોઈ દી ઝેર ન લાગે અને હું મારા વિદ્યાર્થીને ચોરની દ્રષ્ટિએ નજરે કોઈ દી જોઉં નહીં આવા જેના સંસ્કાર હોય અને આવા સંસ્કાર ભેળા કરી 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 અને પ્રાથમિક શાળામાં જે બાળકો ભણીને નીકળે ને એ ભારતનું ભાવિ બની શકે એટલું યાદ રાખજો। હાથે ઘરની દીકરી કાયમ બોલું છું આજ પણ બોલું બ્લેક બોર્ડ ઉપર લખતી હતી મેં દુર્ગા બનુંગી મેં ચંડી બનુંગી મેં વિરાંગના બનુંગી મારે બનવાનું ન હોય મારા જન્મ થી વિરાંગના ચંડી શું આ દેશની દીકરી બોલી છે આત જ વરણી હતી ઈ જેથી ત્રી વરણી થઈને ઘોડાના પેગડા માથે જેમ પગ મૂક્યા ને ત્યાં તો અંગ્રેજોની સલ્તનત આખી ધ્રુજતી હતી। ગોરા અમલદાર પૂછતા હતા છે કોણ એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આવી દીકરીઓ હતી યાર જેને અંગ્રેજોના પાયા કુદાવી નાખ્યા છે આવું જીવી જાય ઈ જગતમાં ડંકો મારી શકે બાકી લાળું પડતી હોય અને પાંચ પાંચ વર્ષના થાય ને હાલતા ન શીખે ડગું 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 થતું હોય એ થોડા ભારતનું ભાવિ થાય।